नमस्कार विद्यार्थी मित्रों, तमारो आ वीडियो में स्वागत है। आपणे गया वीडियो में पूर्ण संख्याओ स्वाध्यायना दाखलाओ उकेलवानो प्रयत्न कर्यो हतो। हवे आपणे पूर्णांक संख्याओना सरवाळा बादबाकी विषेना गुणधर्मो जे छे ए आपणे जोईए। बराबर, तो पूर्णांक संख्याओ हवे तमने ख्याल छे કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ હોઈ શકે? તો એમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે આપણે અહીંયા લખી શકીએ માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ, આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે એવા તમને ખ્યાલ છે। એટલે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને બાદબાકીના આપણે જે ગુણધર્મો છે એ જોવા છે। બરાબર, તો સૌથી પહેલો ગુણધર્મ જે છે એ સરવાળા વિશે, સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ। બરાબર, ખૂબ જ સરળ છે અને આપણે સરળતાથી આપણને યાદ રહી જાય એવું છે। સૌથી પહેલાં હા આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ અને અહીંયા પુસ્તકમાં જે ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણનો જ આપણે અહીંયા અભ્યાસ કરીએ એટલે તમને સરળતાથી ખ્યાલ પણ આવે। કોઈ એક સંખ્યા આપેલી છે સત્તર, બીજી સંખ્યા આપેલી છે ચોવીસ। તો તમે જુઓ કે આ સત્તર એ પૂર્ણાંક સંખ્યા છે કે નહીં? તો હા, અહીંયા આ સંખ્યાઓ જે છે, ધારો કે આપણે સંખ્યારેખા તરીકે આને જો લઈએ, સંખ્યારેખા ઉપર આ છે એમ માની લઈએ, તો આ અનંત સુધી આ સંખ્યાઓ ધન અને ઋણ છે એમ આપણે માની શકાય। બરાબર, તો સત્તર જે છે એ ધન સંખ્યાઓમાં એનો સમાવેશ થશે એટલે કે પૂર્ણાંક સંખ્યા છે। સાથે સાથે ચોવીસ છે એ પણ આપણને પૂર્ણાંક સંખ્યા તરીકે મળશે। તો હવે આ બેનો સરવાળો આપણે કરીએ તો એકદમ સિમ્પલ છે, એકતાળીસ મળશે આપણને। બરાબર, તો તમે જુઓ કે સત્તર એ પૂર્ણાંક સંખ્યા હતી જ, ચોવીસે પણ પૂર્ણાંક સંખ્યા હતી। બરાબર, તો હવે એકતાળીસ મળી તો એકતાળીસ એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા જ છે, પૂર્ણાંક સંખ્યા છે। બીજું પણ અહીંયા ઉદાહરણ આપ્યું છે, હું લઉં છું, હા, માઇનસ દસ વત્તા ત્રણ બરાબર ખાલી જગ્યા। બરાબર, તો હવે તમે જુઓ અહીંયા કે આ સંખ્યા છે માઇનસ દસ એટલે કે ઋણ દસ, તો અહીંયા તમે જોશો તો આગળ જતા ઋણ દસ મળશે એટલે કે આ પૂર્ણાંક સંખ્યા છે જ। ત્રણ તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે। હવે આનો આપણે સરવાળો, બરાબર, તો તમને ખ્યાલ છે કે આ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે અહીંયા સંખ્યાઓની બાદબાકી અને નિશાની મોટી સંખ્યાની, તો દસમાંથી ત્રણ જશે તો સાત અને અહીંયા નિશાની ઋણ, તો આ માઇનસ સાત છે એ પણ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે। બરાબર, તો આ બે ઉદાહરણ ઉપરથી આપણે શું કહી શકાય? બરાબર, તો આપણે એમ કહી શકાય કે જો કોઈ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગમે તે ક્રમમાં સરવાળો કરવામાં આવે અને જવાબમાં જો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, જવાબમાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, તો આ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ। બરાબર, ફરીથી તો કે જો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે અને જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે, તો આ સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે અથવા તો સરવાળાની ક્રિયા વિશે સમૃદ્ધ છે એમ આપણે કહી શકાય। હજુ પણ આપણે બીજા ઉદાહરણનો અભ્યાસ કરીએ। આપણે અહીંયા માઇનસ ત્રીજું જે ઉદાહરણ આપ્યું છે એ માઇનસ પંચોતેર પ્લસ અઢાર આપ્યું છે, તો અહીંયા ફરીથી તમે જુઓ કે આ સરવાળો તો છે જ પણ અહીંયા આ પંચોતેર એ ઋણ છે એટલે કે માઇનસ પ્લસ માઇનસ થશે અને આ સંખ્યાની બાદબાકી નિશાની મોટા પદની, તો અહીંયા આની આપણે બાદબાકી કરીએ તો આપણને મળશે સત્તાવન, પણ કેવા મળશે? ઋણ સત્તાવન મળશે। બરાબર, ઋણ સત્તાવન, તો ઋણ સત્તાવન એ પણ કેવી સંખ્યા થશે? પૂર્ણાંક સંખ્યા જ થશે। હા, પછી ત્યારબાદ ઉદાહરણ છે ઓગણીસ પ્લસ માઇનસ પચીસ બરાબર ખાલી જગ્યા,
બરાબર તો આ પણ તમે જો 19 એ પૂર્ણાંક સંખ્યા છે અને માઇનસ 25 એ પણ શું છે પૂર્ણાંક સંખ્યા જ છે તો આ માઇનસ પ્લસ થશે માઇનસ એટલે કે અહીંયા 19 ઓછા 25 થશે બરાબર તો હવે પ્લસ માઇનસ માઇનસ આપણે સરળતાથી કહી શકીએ એટલે કે સંખ્યાની બાદબાકી તો 25 માંથી 19 જાય 6 નિશાની મોટી સંખ્યાની એટલે કે આપણને મળશે માઇનસ 6 તો માઇનસ 6 એ પણ પૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા સતત તમે જુઓ કે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ અને જવાબમાં આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે બરાબર હા બીજું ઉદાહરણ છે 27 પ્લસ માઇનસ 27 બરાબર ખાલી જગ્યા તો ફરીથી પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે કે 27 ઓછા 27 એટલે કે અહીંયા જવાબમાં આવશે શૂન્ય તો શૂન્ય એ પણ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં એનો સમાવેશ થયેલો છે બરાબર હા અન્ય એક ઉદાહરણ છે માઇનસ 20 પ્લસ 0 બરાબર આનું સાદુરૂપ એના બરાબર ખાલી જગ્યા તો જુઓ આ માઇનસ 20 પ્લસ 0 તો માઇનસ પ્લસ માઇનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો સ્વાભાવિક છે કે આનો જવાબ આવશે માઇનસ 20 તરત તમને ખ્યાલ આવશે હા માઇનસ 35 પ્લસ માઇનસ 10 બરાબર ખાલી જગ્યા તો ફરીથી તમે જુઓ કે આ માઇનસ 35 આ પ્લસ માઇનસ માઇનસ 10 તો આ માઇનસ માઇનસ થશે પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની તો 35 વત્તા 10 થશે 45 અને માઇનસ એટલે કે અહીંયા ઋણ 45 બરાબર તો આ બધા જ ઉદાહરણમાં તમે જુઓ કે આપણે જે જે સંખ્યાઓનો સરવાળો કર્યો છે એ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા છે અને સાથે સાથે આપણને જવાબ તરીકે સરવાળા તરીકે જે જે સંખ્યાઓ મળી છે એ સંખ્યાઓ પણ આપણને કેવી મળી છે પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે આટલા ઉદાહરણો ઉપરથી તો આપણે આ કહી જ શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે એમ પણ આપણે કહી શકાય બરાબર આને આપણે જો વ્યાપક સ્વરૂપે સમજવું હોય તો આપણે એમ લખી શકીએ કે કોઈ એક પૂર્ણાંક સંખ્યા એ અને કોઈ એક પૂર્ણાંક સંખ્યા બી બરાબર પૂર્ણાંક સંખ્યા બરાબર ધ્યાન રાખજો કોઈ પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ પ્લસ બી એ હંમેશા પૂર્ણાંક મળે એ પ્લસ બી પૂર્ણાંક મળે તો તે પૂર્ણાંક આ સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા પ્રત્યે સમૃદ્ધ છે અથવા સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકાય બરાબર તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થીઓ અને તમને સરળતાથી યાદ પણ રહી શકાય આવા બીજા પણ ઉદાહરણ તમે લખી અને પોતે તમે જાતે મહાવરો કરી શકશો બરાબર તો આપણે અહીંયા આ પહેલો જે ગુણધર્મ છે સરવાળા વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ એની આપણે ચકાસણી કરી બરાબર હવે આપણે બીજો ગુણધર્મ જોઈએ વિદ્યાર્થીઓ હવે આપણે બીજો જે ગુણધર્મ છે એ જોઈએ હવે બીજો ગુણધર્મ છે એ બાદબાકી વિશે સમૃદ્ધતાનો ગુણધર્મ બરાબર તો અહીંયા તમે જુઓ કે આપણી સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓની જે આપણે વાત કરીએ છીએ એટલે અહીંયા જે લીધેલી છે એની જ સંખ્યા આપણે લઈશું તો આમાં પણ આપણે પહેલાં ઉદાહરણ જોઈ લઈએ અને ત્યારબાદ આ નિયમની તારવણી કરી જોઈએ તો હવે પહેલું ઉદાહરણ આપણને આપેલું છે કે 7 - 9 તો હવે તમે સરળતાથી આનું સાદુરૂપ આપશો પ્લસ માઇનસ માઇનસ એટલે કે સંખ્યાની બાદબાકી નિશાની મોટા પદની તો 9માંથી 7 જશે તો 2 અને નિશાની મોટા પદની આવી ગઈ બીજું ઉદાહરણ જે આપેલું છે એ 17 - 2 બરાબર તો અહીંયા પણ તમે હવે આ વચ્ચે માઇનસ છે ને આ માઇનસ છે તો આ માઇનસ માઇનસ થશે પ્લસ એટલે કે 17 - 21 છે 17 - 21 તો 21 એટલે થશે 38 તો અહીંયા 38 જવાબ આવશે હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ -8 - -14 બરાબર ખાલી જગ્યાએ એવું આપણને આપેલું છે તો સૌથી પહેલાં આપણે આ માઇનસ માઇનસ જે છે એનું સાદુરૂપ આપીએ એટલે થશે પ્લસ તો આ -8 + 14 ફરીથી માઇનસ પ્લસ માઇનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો 14 માંથી 8 જશે તો રહેશે 6 બરાબર 6 હવે હા 21 સોરી
माइनस एकवीस माइनस माइनस दस बराबर खाली जगह तो अनुसारूप आप आपिए तो माइनस एकवीस आ माइनस माइनस थे प्लस तो माइनस एकवीस प्लस दस एट के अँ माइनस प्लस तो माइनस एट के संख्या की बाद बाकी निशानी मोटी संख्या की एकवीस में दस जस तो अगियार अँ माइनस अगियार बराबर हाँ बत्रीस ओछा ओछा सत्तर बराबर तो आ सरल है बत्रीस आ माइनस माइनस थे प्लस ए बत्रीस प्लस सत्तर तो थे ओगण पचास हाँ माइनस अठार माइनस माइनस अठार बराबर खाली जगह तो जो आ माइनस माइनस थे प्लस तो हवे माइनस अठार प्लस अठार तो अठार माइनस अठार प्लस अठार तो आ माइनस प्लस माइनस एट संख्या की बाद बाकी तो अँ शून्य आ जाए बराबर शून्य आ जाए हाँ हाँ अरे आना पीछे उदाहरण अपन आपेलू है माइनस ओगणत्रीस माइनस जीरो बराबर खाली जगह तो आ माइनस माइनस प्लस एट के ओगणत्रीस वत्ता शून्य तो ओगणत्रीस निशानी मोटी संख्या की तो माइनस ओगणत्रीस तो हवे अहीं तमे जोई शको छो कि आपणी जे संख्याओनी बादबाकी करी ए संख्याओ केवी छे पूर्णांक संख्याओ ज छे कारण के अहीं सात नौ अहीं एकवीस सॉरी माइनस एकवीस सत्तर आ माइनस आठ माइनस चौद बराबर आ बधी पूर्णांक संख्याओ अने आपणने एनी बादबाकी करता जे जे जवाब मळ्यो छे ए जवाब पण शुं छे पूर्णांक संख्याओ ज छे तो आ उदाहरणोना अभ्यास उपरथी आपणे एम कही शकीए के पूर्णांक संख्याओनी बादबाकी करता आपणने जवाबमां जो पूर्णांक संख्या ज मळे तो बादबाकीनी क्रिया विशे पूर्णांक संख्याओ समृद्ध छे एम आपणे कही शकाय बराबर फरीथी पूर्णांक संख्याओनी बादबाकी करता जवाबमां जो आपणने पूर्णांक संख्याओ ज मळे तो पूर्णांक संख्याओ बादबाकीनी क्रिया माटे समृद्ध छे एम आपणे कही शकाय आना पहला गुणधर्ममां आपणे सरवाळानी वात करी तो पूर्णांक संख्याओ सरवाळानी क्रिया माटे पण समृद्ध छे अने अहीं बादबाकीनी क्रियाओ माटे पण समृद्ध छे तो विद्यार्थीओ आ पण खूब सरळ छे तमे थोड़ा बीजा उदाहरण लई अने जाते पण तमे प्रेक्टिस करी शको छो बराबर त्यारबाद आपणे त्रीजो जे गुणधर्म छे ए जोईए क्रमनो गुण એટલે આપણે આ સમૃદ્ધતાના ગુણધર્મમાં બે ક્રિયાઓ જોઈ એમ આપણે રાખીએ સરવાળાની અને બાદબાકીની તો આ એ પહેલો ગુણધર્મ આપણે રાખીએ બરાબર હા હવે બીજો ગુણધર્મ જે આપણે જોવો છે એ ક્રમનો ગુણધર્મ બરાબર એના ગુણધર્મમાં આપણે બે પેટા પ્રકાર પાડી દઈએ તો પહેલો પ્રકાર જે છે એ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એમ આપણે લઈએ સરવાળા માટે ક્રમનો ગુણધર્મ બરાબર પણ આમાં તમને થશે કે સંખ્યાઓ આપણી કઈ લેવાની છે તો અહીંયા લખેલું જ છે પૂર્ણાંક સંખ્યાઓની જ આપણે વાત કરીએ છીએ બરાબર બીજા કોઈ પ્રકારની સંખ્યાઓની આપણે વાત કરતા નથી એટલે કે અહીંયા એના ઉદાહરણ પણ મેં અહીંયા મૂકેલું છે બરાબર તો સરવાળા માટે હવે આપણે પુસ્તકના ઉદાહરણ છે એનો આપણે અભ્યાસ કરીએ બરાબર તો જુઓ હા ત્રણ પ્લસ પાંચ બરાબર પાંચ પ્લસ ત્રણ એના બરાબર આઠ આવું એક ગાણિતિક વિધાન આપણને અહીં આપેલું છે બરાબર હવે તમે જુઓ કે અહીંયા આ બેની વચ્ચે બરાબરનું ચિહ્ન મૂકેલું છે તો આ હું ડાબી બાજુ લઈ શકું આના આપણે જમણી બાજુ લઈ શકાય તો ડાબી બાજુ જે છે એ મને સંખ્યા મળે છે ત્રણ વત્તા પાંચ તો આનું સાદુરૂપ આપું તો મને જવાબ મળશે આઠ એ જ રીતે જમણી બાજુ જે છે તો જમણી બાજુ પણ તમે જુઓ કે શું મળે છે પાંચ વત્તા ત્રણ તો આનું સાદુરૂપ આપું તો પણ મને જવાબ મળે છે આઠ એટલે કે અહીંયા ડાબી બાજુનો જવાબ મને મળ્યો છે આઠ અને જમણી બાજુનો પણ જવાબ મળ્યો છે આઠ તો બંને કેવા છે સમાન છે બંને સમાન છે બરાબર હજુ આપણે બીજા ઉદાહરણ જોઈએ હા બીજું અહીંયા ઉદાહરણ આપેલું છે પાંચ પ્લસ
माइनस छ बराबर माइनस छ प्लस पांच बराबर एक बराबर हाँ अबे यहाँ आ डाबी बाजू थे आ जमणी बाजू थे अबे यहाँ बराबर ध्यान रखो विद्यार्थी मित्रों डाबी बाजू की संख्या है पांच प्लस माइनस छ बराबर तो आनु तो आप सीम्पल सादरूप आप दिए तो आ प्लस माइनस थे माइनस एट्ले कि अँ आ संख्या थी जैसे पांच ओछा छ फरी प्लस माइनस माइनस संख्या ने बादबाकी निशानी मोटी संख्या ने तो जवाब मळशे माइनस एक ये हवे तमे सरळताथी ख्याल आवे हवे आपणे अहींया क्रमनो गुणधर्म चकासी रह्या छीए बराबर तो अहींया क्रम कई रीते बदलाय छे आपणे जोईए तो आ तमे जुओ कि डाबी बाजु ए छे ए पांच प्लस छ हता बराबर एटले कि अहींया पांच ए पहला क्रमे छे अने छ बीजा क्रमे छे हवे हुं ज्यारे जमणी बाजुनी वात करूं जमणी बाजुए त्यारे हुं शुं करीश क्रम बदली नाखीश तो उलटाई दईश એટલે કે છ માઇનસ છ જે છે એ બીજા ક્રમે હતા એના જગ્યાએ હવે હું શું લખીશ પહેલા ક્રમે લખીશ અને પાંચ એ પ્રથમ ક્રમે હતા એના જગ્યાએ હું શું લખીશ બીજા ક્રમે તો આ આપણે ક્રમ ઉલટાયો અથવા ક્રમ બદલ્યો એમ આપણે કહી દીધું હવે ક્રમ બદલાવાથી આપણી રકમ તો બદલાઈ બરાબર હવે એનું આપણે સાદરૂપ આપી જોઈએ તો હવે જુઓ આ માઇનસ છ પ્લસ પાંચ એટલે કે માઇનસ છ પ્લસ પાંચ તો માઇનસ પ્લસ માઇનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની तो आ माइनस एक हवे आपणे बंने ना जवाब चेक करिए तो डाबी बाजू तमे जुओ जवाब मळ्यो छे माइनस एक अने जमणी बाजू ए पण आपणने जवाब मळ्यो छे माइनस एक बराबर तो जवाब तो बंने समान ज मळ्या छे तो आपणे अहींया पूर्णांक संख्याओनो सरवाळो कर्यो बराबर क्रम उलटाईने अथवा क्रम बदलीने ते छताय आपणने जवाब तो केवो मळे छे समान ज मळे छे बराबर तो हवे आपणने ख्याल आवशे एटले आ बे उदाहरण अहींया पण तमे जुओ के अहींया पण आपणे क्रम बदलायो हतो बराबर अहींया पण आपणे अहींया पहेला 3 वत्ता 5 हतुं बीजा जमणी बाजू ज्यारे आपणे लीधी त्यारे मे 5 वत्ता 3 एटले के क्रम बदली नाख्यो बराबर तो आ बे उदाहरणो परथी पण आपणे कही शकीए के अहींया पूर्णांक संख्याओनो गमे ते क्रममां सरवाळो करवामां आवे समरूपतानां नियममां पण हुं क्रम एवो शब्द बोल्यो हतो बराबर पण आ जे नियम छे एमां आपणे बराबर जोवानुं छे के पूर्णांक संख्याओनो गमे ते क्रममां सरवाळो करवामां आवे अने जो परिणाम सरखुं मळे तो पूर्णांक संख्याओ सरवाळानी क्रिया माटे क्रमनो गुणधर्म अनुसरे छे बराबर अथवा क्रमना गुणधर्मनुं पालन करे छे एम आपणे कही शकीए बराबर फरीथी पूर्णांक संख्याओनो सरवाळो गमे ते क्रममां करवामां आवे अने परिणाम समान मळे तो पूर्णांक संख्याओ सरवाळानी क्रिया माटे क्रमना गुणधर्मनुं पालन करे छे एम आपणे कही शकाय बराबर अहींया पुस्तकमां बीजा उदाहरण पण आपणने आप्या छे एनी चकासणी करवानी छे तो आपणे हवे झडपथी एनी चकासणी जोई लईए શું કહેવા માગે છે એ ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં માઇનસ આઠ પ્લસ માઇનસ નવ બરાબર તો આનો ક્રમ ઉલટાઈશું તો શું થશે તો માઇનસ નવ પ્લસ માઇનસ આઠ થઈ જશે તો આને આપણે ડાબી બાજુ તરીકે લઈ લઈએ તો ડાબી બાજુ માઇનસ આઠ પ્લસ માઇનસ નવ તો અહીંયા માઇનસ આઠ પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ નવ આ માઇનસ માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની તો માઇનસ સત્તર હવે આપણે જમણી બાજુ લઈ લઈએ તો માઇનસ નવ પ્લસ માઇનસ આઠ તો આ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે માઇનસ આઠ આ માઇનસ માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની તો માઇનસ સત્તર તો અહીંયા પણ જુઓ કે આ બંને પરિણામ કેવા મળે છે સરખા જ છે બરાબર એટલે કે અહીંયા આ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે બરાબર હા ત્યારબાદ ત્રીજો અને ચોથો જે છે ઉદાહરણ એ હું તમને હોમવર્કમાં આપું છું તમે જાતે આ રીતે ચકાસણી કરી જોજો બરાબર હા એટલે આના ઉપરથી આપણે એમ કહી શકાય નિયમ તો આપણે જોયો પણ ફરીથી એકવાર જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે કઈ રીતે ચકાસણી કરી તો આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરીએ તે છતાં આપણને પરિણામ એક સરખું જ મળે છે ઓકે ચાલો હવે આપણે આ ક્રમનો ગુણધર્મ એનો બીજો વિભાગ જે છે એ બાદબાકીની ક્રિયા માટે છે
तो ये बादबाकी क्रिया माटे आपणे हवे एनी चकासणी करी लईए। बादबाकी क्रिया बराबर, बादबाकी क्रिया माटे क्रमनो गुणधर्म, चलो एमां उदाहरण आपणने आपेलू छे। हाँ के पांच ओछा ओछा त्रण बराबर, तो आ बे संख्याओ पांच तो ये पूर्णांक संख्या छे, माइनस त्रण तो ये पण पूर्णांक संख्या छे बराबर। तो आने हूँ डाबी बाजू तरीके अहीं एनो क्रम जो उलटाई दीए तो थशे माइनस त्रण माइनस पांच बराबर। तो आने हूँ डाबी बाजू तरीके लई लूँ तो डाबी बाजू ए पांच ओछा ओछा त्रण એટલે કે આમાં માઇનસ માઇનસ પ્લસ, તો પાંચ પ્લસ ત્રણ બરાબર આઠ। હવે જમણી બાજુએ જોઈએ તો જમણી બાજુએ થશે માઇનસ ત્રણ માઇનસ પાંચ બરાબર। તો હવે તમે જુઓ કે અહીંયા આ માઇનસ માઇનસ પણ થશે પ્લસ, એટલે સંખ્યાનો સરવાળો, નિશાની મોટી સંખ્યાની, તો આપણને જવાબ મળશે માઇનસ આઠ બરાબર। તો હવે આપણે આ બે પરિણામ છે એ ચકાસવાના છે। તો અહીંયા જુઓ કે ડાબી બાજુએ જે સંખ્યાઓ હતી એનું એની બાદબાકી કરતાં આપણને પરિણામ મળ્યું આઠ, જમણી બાજુએ આપણે ક્રમ ઉલટાયો, ક્રમ ઉલટાઈ અને એની બાદબાકી કરી તો આપણને પરિણામ મળ્યું માઇનસ આઠ બરાબર। એટલે કે અહીં આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે આ બંને પરિણામ સમાન નથી, અંક સમાન છે બરાબર પણ એક ધન છે ને એક ઋણ છે, એટલે આ બંને સમાન છે એમ કહી શકાય નહીં બરાબર। તો આપણે આ ઉદાહરણ ઉપરથી કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી। ફરીથી પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી બરાબર। વિદ્યાર્થીઓ આ તમારે બરાબર યાદ રાખવું પડશે બરાબર, આ બધા ગુણધર્મો જે છે એ તમારે યાદ રાખવા પડશે। ઓકે તો ચાલો આપણે અહીંયા આ બીજો પહેલો ગુણધર્મ સમૃદ્ધતાનો જોયો, બીજો ગુણધર્મ આપણે જોયો હતો અહીંયા ક્રમનો, હવે ત્રીજો જે ગુણધર્મ છે એ જૂથનો ગુણધર્મ આપણે જોઈ લઈએ, જૂથનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ બરાબર। એમાં આપણે પેટા વિભાગ પાડી દઈએ તો અહીંયા સરવાળા માટે જૂથનો ગુણધર્મ, સરવાળા માટે જૂથનો ગુણધર્મ બરાબર। સંખ્યાઓ આપણી કઈ લેવાની છે તો એ ખ્યાલ છે જ તમને, પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે એની ચકાસણી કરવાની છે। અહીંયા ઉદાહરણ આપેલું છે પુસ્તકનું એ જ હું લઉં છું। હા હવે તમે જુઓ કે અહીંયા જૂથ છે બરાબર, જૂથ, તો આપણે જૂથનો ગુણધર્મ ચકાસવો હોય તો આપણે ત્રણ સંખ્યાઓનો ઉપયોગ કરવો પડશે બરાબર, કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈ શકીએ છીએ। ચાલો એટલે અહીંયા જે જૂથનો ગુણધર્મ છે પુસ્તકમાં ઉદાહરણ આપેલું જ છે એ જ હું લખું છું, એટલે કે માઇનસ પાંચ પ્લસ પછી કૌંસમાં માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે, આવું એક ઉદાહરણ અહીંયા આપેલું છે બરાબર। તો હવે તમે જુઓ કે અહીંયા આ પહેલી સંખ્યા થઈ, આ બીજી સંખ્યા થશે, આ ત્રીજી સંખ્યા, માઇનસ પાંચ એ પૂર્ણાંક સંખ્યા છે હા, માઇનસ ત્રણ એ પૂર્ણાંક સંખ્યા છે હા, માઇનસ બે એ પૂર્ણાંક સંખ્યા છે હા, ઓકે ત્રણે ત્રણ પૂર્ણાંક સંખ્યા। હવે આપણે અહીંયા જૂથ કહીએ છીએ તો કઈ રીતે, તો ત્રણમાંથી કોઈ પણ બે સંખ્યાઓને આપણે કૌંસની અંદર મૂકેલી છે, તમે જુઓ આ રહ્યો આ એક કૌંસની અંદર, એટલે આ બે સંખ્યાઓનું જૂથ છે અને ત્રીજી સંખ્યા બહાર છે બરાબર। હવે ધારો કે આપણે જૂથ બદલવું હોય તો શું થશે, તો જૂથ બદલવું હોય તો તમે જુઓ કે અહીંયા કૌંસની કોઈ એક સંખ્યા છે એને આપણે બહાર લઈ દઈએ અને બહારની સંખ્યાને અંદર લઈએ તો જૂથ બદલાઈ જશે, એટલે કે માઇનસ ત્રણ પ્લસ મોટા કૌંસમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ બે બરાબર। તો આ રીતે હું જૂથ બદલી શકું બરાબર, આ રીતે હું બીજું જૂથ બનાવી શકું, હજુ ત્રીજું જૂથ બનાવવું હોય તો પણ બની શકે, એટલે કે માઇનસ બે છે એને બહાર લાવો અને એની જગ્યાએ માઇનસ પાંચ આવશે, તો એ પણ આપણે જૂથ બનાવી શકીએ। હવે આને હું ડાબી બાજુ તરીકે લઉં, આને આપણે જમણી બાજુ તરીકે લઉં, તો ચાલો પહેલાં ડાબી બાજુનું સાદરૂપ આપણે આપી દઈએ, તો ડાબી બાજુ એ છે માઇનસ પાંચ પ્લસ કૌંસમાં માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે બરાબર। તો ચાલો માઇનસ પાંચ એમને પહેલાં આપણે કૌંસની અંદર ઓપરેશન કરી નાખીએ બરાબર, હા હવે ચાલો આ માઇનસ ત્રણ, હવે વચ્ચે જુઓ પ્લસ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ,
એટલે કે અહીંયા માઇનસ બે થઈ જશે, હવે અહીંયા માઇનસ પાંચ પ્લસ, આ માઇનસ માઇનસ થશે પ્લસ નિશાની મોટી સંખ્યાની, એટલે કે માઇનસ પાંચ. તો જુઓ માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ પાંચ, બરાબર? આ પણ તમને ખ્યાલ આવશે. હવે ફરીથી તો કે આ માઇનસ ને આ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની, પણ અહીંયા બંને સમાન છે એટલે કે અહીંયા માઇનસ દસ એ પરિણામ આપણને મળે છે. હવે જમણી બાજુની આપણે વાત કરી લઈએ, તો જુઓ જમણી બાજુએ, તો જમણી બાજુએ આપણે હવે જૂથ બદલ્યું છે, જૂથ આપણે બદલી નાખ્યું, બરાબર? તો આ નવું જૂથ આપણે લીધું, માઇનસ ત્રણ પ્લસ કૌંસમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ બે, બરાબર? તો કૌંસની અંદરનું સાદુરૂપ પહેલાં આપીએ, તો માઇનસ ત્રણ પ્લસ, હવે જુઓ આ માઇનસ પાંચ તો એમના એમ જ, પ્લસ માઇનસ માઇનસ એટલે થશે માઇનસ બે, એટલે કે માઇનસ ત્રણ પ્લસ આનું સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટા પદની, એટલે કે માઇનસ સાત, તો માઇનસ ત્રણ ફરીથી પ્લસ માઇનસ માઇનસ સાત, ફરીથી આ માઇનસ માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની, બરાબર? તો આ પરિણામ આપણને મળી ગયું. તો હવે તમે જુઓ કે આપણે અહીંયા જૂથ બદલ્યું હતું, પહેલાં જૂથનું પરિણામ આપણને મળ્યું માઇનસ દસ, બરાબર? હા, બીજા જૂથનું પણ પરિણામ આપણને, એટલે કે જૂથ બદલ્યું, જૂથના સભ્યો બદલ્યા, તે છતાંય આપણને પરિણામ મળ્યું માઇનસ દસ, બરાબર? તો પરિણામ તો અહીંયા સમાન જ મળે છે, તો એટલા માટે આપણે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ફરીથી, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. હજુ જે ત્રીજું જૂથ છે એ ત્રીજું જૂથ બનાવી અને પણ તમે ચકાસણી કરી શકો છો, બરાબર? તો એ તમને ખ્યાલ આવશે, બરાબર? હવે આપણે અહીંયા પુસ્તકમાં એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ આપણે લઈએ અને ચકાસણી કરી જોઈએ. ઓકે, ચલો હવે, હા, માઇનસ ત્રણ પ્લસ વન પ્લસ માઇનસ સાત, બરાબર? અને સાથે સાથે આપણને આપ્યું છે માઇનસ ત્રણ પ્લસ વન પ્લસ માઇનસ સાત. શું આ બંને સરખા છે એમ પૂછેલું છે આપણને, બરાબર? સમાન છે, એટલે કે આ ગુણધર્મની ચકાસણી કરવાની છે. તો આનું આપણે સાદુરૂપ આપી દઈએ, માઇનસ ત્રણ પ્લસ, હવે કૌંસમાં જુઓ આ પ્લસ માઇનસ માઇનસ, તો એક ઓછા સાત, એટલે કે અહીંયા માઇનસ ત્રણ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની. હવે સરળતાથી તમને ખ્યાલ આવશે તો આ પ્લસ માઇનસ માઇનસ, એટલે કે આ થશે માઇનસ નવ, બરાબર? હવે આ જે છે એટલે આમ તો તમે જુઓ કે આ જૂથ બદલ્યું છે, આપણે સભ્ય તો એના એ જ છે. તો આ બીજા જૂથની ચકાસણી કરી લઈએ, તો કૌંસની અંદર પહેલાં સાદુરૂપ આપી દઉં, તો માઇનસ ત્રણ પ્લસ વન પ્લસ માઇનસ સેવન, બરાબર? એટલે કે અહીંયા માઇનસ ત્રણ પ્લસ વન એટલે કે થશે માઇનસ બે, એ હવે તમને ખ્યાલ આવશે, પ્લસ માઇનસ સેવન, બરાબર? એટલે કે અહીંયા માઇનસ બે, આ પ્લસ માઇનસ માઇનસ સાત, તો ફરીથી માઇનસ માઇનસ પ્લસ, સાતના બે નવ, નિશાની મોટી સંખ્યાની, બરાબર? તો અહીંયા બંને જગ્યાએ પરિણામ આપણને સરખું જ મળે છે, પરિણામ સરખું જ મળે છે. તો એમ કહી શકીએ કે આ જે સંખ્યાઓ જે છે એ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે, બરાબર? તો આપણે અહીંયા આ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે એ ગુણધર્મ આપણે જોયો, બરાબર? હવે ત્યાર પછી બીજો એક નાનકડો ગુણધર્મ છે આપણે જોઈ લઈએ, બરાબર? અહીંયા તમારે હજુ બાદબાકીની ક્રિયા જે છે એ બાદબાકીની ક્રિયા માટે જે જૂથનો ગુણધર્મ છે એ આપણે પછીથી જોવાનો છે, પણ એ પહેલાં આપણે એક બીજો સરવાળા વિશે તટસ્થતાનો ગુણધર્મ, સરવાળા વિશે તટસ્થતાનો ગુણધર્મ, એવો એક ગુણધર્મ છે જોઈએ. સરવાળા વિશે તટસ્થતાનો ગુણધર્મ,
तो अहीं पण आपणे पूर्णांक संख्याओनी ज वात करीए तो तमने बधाने ख्याल छे के सरवाळा विषे तटस्थ संख्या जो आपणे कहेवी होय तो शुं कही शकीए शून्य बराबर एटले के एनो अर्थ ए थाय के कोईपण संख्या में शून्य उमेरीए बराबर तो एनी एक संख्या मळे आपणने एनी एक संख्या मळे એટલે કે શૂન્ય જે છે એ તટસ્થ છે એમ આપણે કહી શકીએ. બાદબાકીની ક્રિયા વિશે પણ આપણે આ જ વિધાન આપણે આપી શકીએ. હવે આપણે ઉદાહરણ દ્વારા એને સમજીએ બરાબર. તો અહીંયા હા પહેલું ઉદાહરણ આપણને આપેલું છે માઇનસ આઠ પ્લસ ઝીરો બરાબર. માઇનસ આઠ પ્લસ ઝીરો તો માઇનસ આઠમાં શૂન્ય ઉમેરીએ તો સીધે સીધું આપણે માઇનસ આઠ જ આવે એમ આપણે કહી શકાય. હા બીજું ઉદાહરણ છે કે ઝીરો પ્લસ માઇનસ આઠ તો આ પણ સરળતાથી આપણે કહી શકીએ કે જવાબ આવશે માઇનસ આઠ. ત્રીજો જે છે એ ઉદાહરણ છે માઇનસ ત્રેવીસ પ્લસ ઝીરો તો માઇનસ ત્રેવીસમાં ઝીરો ઉમેરીએ તો જવાબ આવશે માઇનસ ત્રેવીસ જ. ચોથું જે ઉદાહરણ છે એમાં શૂન્ય પ્લસ માઇનસ સાડત્રીસ તો અહીંયા પણ હવે તમે સરળતાથી કહી શકશો કે માઇનસ સાડત્રીસ જવાબ જ મળશે મને બરાબર. હા એ જ રીતે છઠ્ઠું જે ઉદાહરણ આપેલું છે એ સોરી સાતમું જે છે એ તમે જુઓ કે માઇનસ એકસઠ પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ એકસઠ આવું જે છે તો આપણે સરળતાથી કહી શકીએ આ ગુણધર્મનો ઉપયોગ કરી કે એકસઠમાં શું ઉમેરીએ શૂન્ય ઉમેરીએ તો આ માઇનસ એકસઠ છે માઇનસ એકસઠમાં શૂન્ય ઉમેરીએ તો માઇનસ એકસઠ આપણને પાછા મળશે બરાબર. એ જ રીતે આગળનું જે ઉદાહરણ છે એ પણ આપણે જોઈએ કે ઝીરો પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ તેતાળીસ આવું એક ઉદાહરણ છે. તો અહીંયા તમે જુઓ કે આ જ ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો કે શૂન્યમાં શું ઉમેરીએ બરાબર તો જવાબમાં જે સંખ્યા મળી હોય એની એક સંખ્યા આપણે ઉમેરી દેવી જોઈએ એટલે કે અહીંયા માઇનસ તેતાળીસ છે તો અહીંયા આપણે ઋણ તેતાળીસ અથવા માઇનસ તેતાળીસ મૂકી શકીએ બરાબર. હા હવે બીજું એક ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે કે ખાલી જગ્યા પ્લસ ઝીરો બરાબર ખાલી જગ્યા તો અહીંયા તમે જુઓ કે અહીંયા તમે જે સંખ્યા મૂકશો એ જ સંખ્યા અહીંયા મળશે બરાબર. અહીંયા જે સંખ્યા મૂકશો એ જ સંખ્યા મૂકશો. અહીંયા ધારો કે હું અહીંયા શૂન્ય મૂકી દઉં તો અહીંયા શું મળશે ઝીરો બરાબર. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય એ તટસ્થ છે બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય એ શું છે તટસ્થ છે. એટલે આપણે વ્યાપક રીતે જો કહેવું હોય તો પૂર્ણાંક સંખ્યા એ પ્લસ ઝીરો બરાબર શું મળશે એ. તો આ સરવાળા વિશે તટસ્થતાનો ગુણધર્મ આપણે જોઈએ બરાબર. સરવાળા વિશે તટસ્થતાનો ગુણધર્મ છે એમ આપણે કહી શકાય બરાબર. વિદ્યાર્થીઓ તમને અહીંયા સુધી લગભગ ખ્યાલ બધો આવી ગયો હશે બરાબર એ હું માનું છું બરાબર. આનો તમે વધારે મહાવરો કરી અને આ ગુણધર્મ યાદ રાખવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ.